વિશ્વમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસનો કહેર લોકો માટે ઘાતક બની રહ્યો છે ત્યારે ઉર્જા પુરવઠા વિભાગમાં સ્થાનિકોને એકઠા ન થવા દેવા માટે અધિકારીઓ દ્વારા સમજણ આપવામાં આવી રહી છે. આપ કાથે આયો, આપકા નામ ક્યા હે ઓર ક્યા કોન સી જગહ પે આપ આયો? મેરા નામ નર્મદા બેન હે, મે 0 નંબર સે આઈ હે ફોર્મ ભરને કે લિયે. તો ફોર્મ અભી કોઈ ભીડ નહીં હે, ફોર્મ લેકે ફટાફટ ભર કે નિકલ જા રહે અને ઘર સે લા રહે આપ ફોર્મ ભર કે, યા કોઈ ભીડ ગીડ નહીં હે. ફિર આવો કોરોના વાયરસ નિકલા હે ઇસકે લિયે કોઈ ઇધર ભીડ નહીં હે, સબ મૂકું હે કપડા લગા કે બેઠે હે અને ભર ભર કે જા રહે. સરકાર કી બહુ ચાલુ હે. જો વિસ્તાર મેં જો અધિકારી હે ઉનકા ક્યા કહેના હે? ઉસકા કહેના હે કે ફટાફટ ભરો, ફટાફટ જાઓ, તો આપની બીમારી ચાલુ હે તો તમારી તમારી સુવિધા કરો. આમ સુવિધા છે, મેં આયે સુવિધા છે કે જા રહે. કે ચીજ કા ફોર્મ ભરને આયો? વો આમ લોગ રાશન કાર્ડ મેં નામ ડાલને કે લિયે આયેલે બચ્ચે લોકોન કા. આપ કઈ જગ્યા પર આવ્યા છો અને શું છે હકીકત? મારું નામ રમેશભાઈ ગવાને છે. હું કાર્યકર્તા ભારતીય દલિત સંગઠનનો પ્રેસિડેન્ટ છું. આ સમગ્ર ભારતની અંદર અને ભારતમાંથી ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, એટલે ઝોનલ અધિકારીઓનું કહેવું છે કે વધારે ભીડભાડ નહીં કરતા. તમારે જેવા લોકોએ અમને સાથ સહકાર આપ્યા પછી આ કોરોનાને કંઈ આપણે ભગાવીએ બધા મળીને, અને એ ભાગી જાય અમને તો કંઈ દેખાતું નથી. નહીં તો 200-300 લોકો અહીંયા લાઈન લગાવતા હતા, પણ આજે સાહેબને કહેવાથી અને અમારે જેવાને આવીને લોકોને સમજાયા પછી ત્યાંથી ફોર્મ લઈને ઘરે જાય છે. ઘરેથી ભર્યા પછી સાહેબે કહે છે, ભર્યા પછી અમને ફોર્મ આપો તો અમે તમારું કામ કરી આપશો. બસ ઝોનલ સાહેબ દ્વારા લોકોને કેવી રીતે જાગૃત કરવામાં આવી રહ્યું છે? ઝોનલ સાહેબ એમ કહે છે કે ભાઈ અહીંયા ગુજરાતની અંદર જે રાક્ષસ જેવો ફેલાઈ ગયેલો કોરોના વાયરસ છે, એની માટે તમે સાવચેતી રાખો અને અમને સાથ સહકાર આપો. અને અમે જે સમજાવીએ છીએ કે 2 માણસો 3 માણસો 5 માણસો કે 10 માણસો ભેગા થતા નહીં, ભેગા થશે તો એ વાયરસ તમને શ્વાસોશ્વાસ ખેંચી કાઢશે, એકબીજાને તકલીફ થશે, એ રોગ થશે. રોગમુક્ત થવું હોય તો તમારે એકબીજાને દૂરથી વાતો કરવાની હોય, ઘરે જઈને આ ફોર્મ ભરવાની વિધિ રાખવી જોઈએ. ગોવિંદભાઈ દેશમુખ. જી સાહેબ, આ જે કોરોના વાયરસ સમગ્ર ભારતમાં ફેલાઈ રહ્યો છે ને ત્યારે મુખ્યમંત્રી દ્વારા બી સાવચેતીના પગલાં લેવામાં મેસેજ આવી રહ્યા છે, આપ શું કહેશો? તો અમારા ત્યાં બધા ગરીબ લોકો આવે છે, અહીંયા વિસ્તાર આપણો ઉધના એવો છે કે ગરીબોનો છે બરાબર. અને અમારે ત્યાં સોમવાર, શુક્રવાર અને મંગળવાર દર મંગળવારે ફોર્મ આપીએ છીએ, અને આજે પણ ખાસું પબ્લિક હતું અમારે ત્યાં. પણ અમે લોકોએ ટાઈમ 9 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ લોકોને ફોર્મ વિતરણ કરતા ગયા, એટલે ફોર્મનું લોકોને અહીંયા ભીડ થવા નહીં દીધી. અમે લોકો દ્વારા કેવું સમર્થન મળી રહ્યું છે આપને? લોકો માટે તો લોકો તો આવે જ છે, લોકોને તો કંઈ આમ આટલું બધું કંઈ ફેરફાર નથી લાગતો લોકોમાં તો. ને અવેરનેસ એટલે લોકો દ્વારા કેવું સમર્થન મળી રહ્યું છે જે ફોર્મ લેવા આવે છે, અને તમારા જે તમારા દ્વારા જેને સમજાવવામાં આવે છે એ લોકો કેવું સમર્થન આપી રહ્યા છે? એ લોકો અમે તો એ લોકોને કીધું ભાઈ આ વાયરસ ચાલે છે, અત્યારે જેમ જેમ અમે ફોર્મ આપીએ તેમ તેમ લઈને જતા રહો અને ઘરે જઈને શાંતિથી ભરી અને સોમવારે શુક્રવારે સોમવારે જમા કરાવી દેજો. સાહેબ, જે લોકોની વાત કરીએ, આ જે બીમારીના લીધે એમાં વૃદ્ધિ થઈ છે કે પછી ઘટાડો થયો છે? ઘટાડો કંઈ નથી થયો, રૂટીન જ છે બરાબર. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે ભારતની અંદર બી પ્રવેશ કરી ગયા છે, ત્યારે આપણે ઉધના ઝોનલ અધિકારી છે જે સાવચેતીના પગલાં ભાગરૂપે અહીંયા ઝોનલ અધિકારી દ્વારા જે મંગળવારે ફોર્મ વિતરણ કરવામાં આવે છે રાશન કાર્ડ બનાવવા માટેના, ત્યારે ઝોનલ અધિકારી દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે લોકોને બી સમજાવવાની કોશિશ થઈ રહી છે કે જે કોરોના વાયરસ થઈ રહ્યો છે તમે ફોર્મ લઈને ઘરેથી ફોર્મ ભરીને લાવો, અહીંયા ખોટી ભીડ ના કરો. પબ્લિકનું બી પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.